जूनागढ़ बेसन मार्केटिंग यार्ड में चना प्रतिमणना 1067 सरकार की टेकाना भाव की खरीदी शुरू कराई है। जूनागढ़ जिल्लो 10 तालुकाने धरावतो होय अने सरकारना टेकाना भावना चणानी खरीदी जिल्लाभरमां शुरू थई छे, त्यारे भेसाण तालुको 42 ગામને ધરાવતો હોય ટોટલ 3000ની આસપાસ ખેડૂતોએ સરકારના ટેકાના ભાવમાં ચણા વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું હોય। નાફેડ અને ગુજકોમ હાસિલ દ્વારા ચણાના ટેકાના ભાવે આ ખરીદી કરવામાં આવતી હોય, ત્યારે જૂનાગઢ જિલ્લાની પેટા એજન્સી તરીકે ખેત ઉત્પાદન સહકારી મંડળી ખરીદી કરવા નિમણૂક કરાઈ છે। ચણા ખરીદી શરૂ થાય તેના 1 મહિના પહેલાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે। સરકારની ગાઈડલાઈન પ્રમાણે 90 દિવસ સુધી ચણાની ખરીદી કરાશે। સરકાર દ્વારા ચણાની ખરીદીનો મણનો ભાવ 1067 રખાયો છે, જ્યારે ખેડૂતો ખુલ્લી બજારમાં ચણા વેચવા જાય તો માત્ર 900 થી 920 એટલે કે ટેકાના ભાવ કરતાં 100 રૂપિયા જેટલા ઊંચા ભાવે ખેડૂતોને ટેકાના ભાવે મળી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં મગફળી અને ઘઉં બાદ ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે અને ઉત્પાદન પણ વધારે થયું હોય, જ્યારે જિલ્લાના ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા મોટી સંખ્યામાં રસ દાખવ્યો હતો। જૂનાગઢ જિલ્લો છે અને ભેસાણ માર્કેટિંગ યાર્ડ છે, તો તમે જોઈ શકો છો કે સરકાર વિવિધ જે જણસીઓ ખેડૂતોના પાક હોય એની જે ટેકાના ભાવે ખાસ ખરીદી કરતી હોય, તો અહીંયા તમે જોઈ શકો છો આજે ટેકાના ભાવની ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં જે ચણાની ખરીદીનો જે પ્રારંભ થયો છે અને રામજીભાઈ જે ભેસાણિયા છે યાર્ડના ડિરેક્ટર છે, આપણે પૂછીશું ખેડૂતોને આનાથી શું ફાયદો થાય। રામભાઈ, હવે ટોટલ કેટલા ખેડૂતો 42 ગામને આ તાલુકો ધરાવતો હોય, કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરેલું છે? 2950 આ તાલુકાની અંદર ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન ચણાનું કરવામાં આવેલ છે। હવે રામભાઈ, ઓપન બજાર હોય, સરકારના ટેકાના ભાવ હોય, ખેડૂતોની હંમેશા માંગ હોય કે એની જણસીના વધારે ભાવ મળે? સરકારશ્રી દ્વારા હર વર્ષે ટેકાના ભાવથી ચણાની ખરીદી દર વર્ષે, આ વર્ષે પણ આજે સરકાર દ્વારા 20 રૂપિયા વધારી અને 1067 કરવામાં આવેલ છે મણનો ભાવ। ત્યારે 150 રૂપિયા ખેડૂતોને સીધો ફાયદો થાય છે 20 કિલો, એટલે ખેડૂતોને ઓનલાઈન કરવાથી નાનો તાલુકો હોય, 42 ગામને જોડતો આ તાલુકો નાનો હોય છતાં પણ ખેડૂતોને ફાયદો થાય એ માટે અમારું જે માર્કેટિંગ યાર્ડ બોર્ડ જે ચેરમેન વાઇસ ચેરમેન તરીકે અને ડિરેક્ટરો સાથે મળીને અહીંયા ખેડૂતોને કોઈ પણ પ્રકારની ખરીદી બાબતે કોઈ અગવડતા ન પડે એના માટેની સુવિધા આજે અમારે આ યાર્ડની અંદર બધી સુવિધા છે। આ યાર્ડની અંદર ખરીદી સીસીટીવી કેમેરા નીચે આજે પણ 100% સારી રીતે થાય છે, ખેડૂતોને કોઈ પણ અન્યાય ન થાય, કોઈ બીજી નોડલ દ્વારા કોઈ એને અડચણરૂપ ન કરે, વહીવટી પ્રક્રિયામાં એક પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થાય, ખુલ્લો તોલ અને આજે સારામાં સારી જર્સી જે ખેડૂતો લઈને આવતા હોય, માત્ર ખેડૂતોને એટલી જરૂરિયાત ઊભી કરવી પડે કે એનો જે માલ જે છે એ ખરેખર સારી રીતે એને સાફ કરી અને અહીંયા આગળ આ સેન્ટર ઉપર લઈ આવવો પડે। વધારે જ્યારે મેસેજ આવ્યા હોય ત્યારે ખેડૂતોએ એટલી કાળજી રાખવી પડે કે ભાઈ ક્રમાનુસાર બધા ખેડૂતોનો વારો આવી જાય, કોઈ હેરાન ન થાય, અહીંયા બધી સુવિધા છે અને માર્કેટિંગ યાર્ડ તરફથી દર વર્ષે અમે તો મગફળીની પણ ખરીદી કરીએ છીએ, ઘણી જણસીની ખરીદી કરીએ છીએ, અત્યારે આ ચણાનું અત્યારે આ ચાલુ છે, પણ ખેડૂતોને મહદઅંશે ફાયદો થાય। સરકારની સારી કામગીરી કહેવાય, ખેડૂતો માટે શું કહેવાય રમભાઈ? સરકારની કામગીરી એ છે, સારામાં સારી જો કામગીરી હોય તો આ જે ટેકાના ભાવથી જ્યારે જણસીની વાત આવી એમાં ઘણી જણસી આવે છે, મગફળી આવે છે, તુવેર આવે છે, રાયડો આવે છે, આ બધી વ્યવસ્થા જે છે એ બધી સરકાર દ્વારા, આજે સરકાર એટલા માટે ખેડૂતો માટે ચિંતિત છે કે આજે ગુજકો મહેસૂલ દ્વારા એજન્સી ફિક્સ કરીને આજે સારી રીતે આજે કોઈ પણ ફરિયાદ ન આવે, કોઈ પણ સેન્ટરની અંદર ફરિયાદ ન આવે, અમુક સેન્ટરો 2-2, 4-4 સેન્ટરો એક તાલુકાની અંદર પણ મંજૂરી આપવામાં આવેલ છે, જ્યારે ભેસાણની અંદર સેન્ટર 2 અને 3 ખેડૂત પ્રોસેસ સહકારી મંડળી અને રાજ મંડળી દ્વારા અત્યારે આપણે આ ખેડૂતોની આપણે જણસી અત્યારે આપણે જોખી રહ્યા છીએ।
લાદેનભાઈ છે જોખવાનું. લાદેનભાઈ, કેવી રીતે ખેડૂતોને જે ઝડપથી જોખાઈ જાય ને કોઈ નુકસાની ન થાય, ખેડૂતો ખુશ થાય, કેવી રીતે કામગીરી ચાલુ છે? સર, સવારમાં 7 વાગે ચાલુ કરી દ્યા, 2 વાગે સુધી ખેડૂત બધા ફ્રી થઈ જાય, કોઈનો વાન હેરાનગતિ કંઈ નહીં, બધા ખેડૂત સંતોષ ખુશ છે. ઓર સરકારમાં ખરીદી થઈ એમાં બહુ મોટી દિલથી ખેડૂત ખુશ છે. એટલે તાણ ડુંગળીના ભાવ અત્યારે 2 રૂપિયા છે, સરકાર ખરીદી ચાલુ કરી તો 9 રૂપિયા થઈ ગયા. સૌરાષ્ટ્રના ખેડૂત છે એને આ વર્ષ ગઈ સાલ 2200ના ભાવ હતા ધાણાના, તો વાયા અત્યારે ધાણાના 1400 થઈ ગયા. સરકાર ખરીદી કરે એમાં ખેડૂતને બહુ લાભ મળે છે, બહુ ખુશ. તમે જોઈ શકો છો કે સરકારનો ટેકાનો ભાવ ખૂબ જ મહત્ત્વનો હોય. હવે ગુજરાત અને સૌરાષ્ટ્ર જે મોટા ભાગના ખેડૂતો છે એના જે ટેકાના ભાવ છે બધી જણસી તમે જોઈ શકો છો કે તુવેર હોય, ઘઉં હોય. હવે ચણાનું તો આજે જે ખાસ અહીંયા ચાલુ હોય, જૂનાગઢ જિલ્લો છે ખાસ, જે 10 તાલુકા ધરાવતા હોય. વેસાણમાંનો પ્રારંભ થયો છે અને વિવિધ તાલુકા જૂનાગઢ જિલ્લાના આમાં પણ પ્રારંભ થયો હોય તો 1900 જે ભાવ છે મનના, તો સરકાર છે 1067 એટલે 100 રૂપિયાથી વધારે ખાસ ખરીદી કરતી હોય, 150 રૂપિયા જેવો જે ખાસ કરીને આ વધારે ખેડૂતોને ભાવ મળતો હોય. અને રામભાઈ ડિરેક્ટર છે, તમે જોઈ શકો છો કે માર્કેટિંગ યાર્ડમાં કોઈ જ ખેડૂતોને તકલીફ ન પડે એના માટેનું આ સેન્ટર ખાસ બધી સુવિધાથી સજ્જ હોય. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.